આજે ગણેશ ચતુર્થીનો મંગલકારી દિવસ પાટણ સહિત દેશભરમાં ગણેશ ભક્તિ છલકી ઉઠી ઠેર ઠેર ગણેશ સવારીઓ નીકળી તો મોહલ્લા કોળોમાં થયું ગણેશ સ્થાપન પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા 144મો ગણેશ ઉત્સવનું કરાયું આયોજન ગણપતિ બાપાની પૂજા વિધિ બાદ પાલખીમાં નીકળી સવારી ભારતભરમાં સૌ પ્રથમ પાટણના ગણેશવાડી ખાતે ગણેશજીની કરાઈ હતી સ્થાપના જૈન ધર્મના પર્યુષણનો આજે અંતિમ દિવસ પર્યુષણના પૂર્ણાહુતિ પ્રસંગે ઉજવાયું સંવત્સરી પર્વ જૈન મંદિરોમાં થયું ધાર્મિક ગ્રંથોનું વાંચન લોકોએ એકબીજાને પાઠવ્યા મિચ્છામી દુક્કડમ નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. હવે સમાચાર વિગતવાર. વિઘ્નહર્તા ભગવાન ગણપતિનો આજે જન્મદિવસ. ભાદરવા સુદ ચતુર્થીના રોજ દુંદાળા દેવનો જન્મદિવસ આવે છે અને તેને લોકો ગણેશ ચતુર્થી તરીકે ઉજવે છે. દેવાધિદેવ મહાદેવ અને પાર્વતીના પુત્ર એટલે ગણેશ, અને દેવો તેમજ માનવો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશનું પૂજન કરીને શુભ કાર્યનો પ્રારંભ કરે છે. શાંતિનું પ્રતીક એટલે ગણેશજી, અને ગણપતિના આ જન્મદિવસથી લઈને 10 દિવસનો ગણેશ મહોત્સવ પણ લોકો ઉજવતા હોય છે, જેમાં લોકો ઘેર ઘેર ગણપતિની મૂર્તિ પધરાવે છે અને તેનું પૂજન કરે છે. ગામડા ગામમાં તો આજે ઘરે ઘરે લાડુ બને છે અને ભગવાન ગણેશને લાડુનો પ્રસાદ ધરાવાય છે, કારણ કે લાડુ ગણપતિને સૌથી પ્રિય છે. શહેરોમાં પણ મહોલ્લા પોળોમાં ભગવાનની વિશાળકાય મૂર્તિ પધરાવીને વિવિધ ધાર્મિક આયોજનો થાય છે. આમ આજથી 10 દિવસ સુધી લોકો ગણપતિમય બની જશે ત્યારે પીટીએન પરિવાર પણ સૌ ભક્તજનોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવે છે. આજથી દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. આમ તો ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રનો સૌથી મોટો ઉત્સવ છે, પરંતુ આજકાલ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળે છે. નાના મોટા શહેરોમાં પણ હવે ગણેશ મહોત્સવ થાય છે અને લોકો મંડપો બાંધીને 10 દિવસ તો કોઈ 7 દિવસ, કોઈ 3 દિવસ કે 5 દિવસ એમ અલગ અલગ રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે. પાટણમાં પણ છેલ્લા ઘણા સમયથી લોકો ગણેશ મહોત્સવ ઉજવતા થયા છે અને વિવિધ મહોલ્લા પોળ તેમજ કોમ્પ્લેક્ષમાં વિવિધ મંડળો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. આજે ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના રોજ લોકો ભગવાન ગણેશની મૂર્તિ લઈને સ્થાપન કરતા જોવા મળ્યા હતા. પાટણની બજારમાં પણ આજે ગણેશની મૂર્તિઓ લેવા માટે લોકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી પાટણમાં ગણેશ ઉત્સવનો મહિમા વધ્યો છે અને મૂર્તિ ખરીદવા માટે બજારમાં જોવા મળેલી લોકોની ભીડ જ વિઘ્નહર્તાની શ્રદ્ધાનું પ્રતિબિંબ કહી શકાય. મૂર્તિ ખરીદ્યા બાદ શ્રદ્ધાળુઓએ વિધિવિધાન સાથે પૂજા કરી હતી અને ત્યારબાદ શહેરના માર્ગો પર ગજાનનની સવારીઓ નીકળતા માહોલ ગણેશમય બન્યો હતો. ભક્તો પણ અબીલ ગુલાલ સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. કેટલાક શ્રદ્ધાળુઓ આધુનિક યુગના ગણાતા વાહન એવા ગાડી અને એક્ટિવા પર ગણેશજીને લઈ જતા કેમેરામાં કંડારાયા હતા. Thank you.
પાટણ મામલતદાર કચેરી સંકુલમાં ગાયકવાડ સમય વખતનું ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગણેશ યાગ યોજાયો હતો, જેમાં પૂર્વ મામલતદાર જેવી રાવલ પોતાના પરિવાર સાથે યજમાન પદે બિરાજી બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે આહુતિ આપી હવન દર્શનનો લાભ લીધો હતો। સ્ટેમ્પ વેન્ડર પ્રદીપભાઈ બારોટ પરિવાર અને મામલતદાર કચેરી સ્ટાફે પણ ગણેશ યાગના હવન દર્શનનો લાભ લીધો હતો, જ્યારે કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ પણ હવનના દર્શન કરી ધન્ય બન્યા હતા। ગણેશ ચતુર્થીને લઈ મંદિર પરિસર ખાતે નવીન ધજાનું પણ આરોહણ કરવામાં આવ્યું હતું। પ્રદીપભાઈ બારોટે આ ગણપતિ દાદાના મંદિરની સ્થાપના 1878માં ગાયકવાડ સરકારે કરી હોવાનું જણાવી મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આ મંદિર આવેલું હોવાથી તેને મહેસૂલી ગણપતિ તરીકે ઓળખવામાં આવતા હોવાનું જણાવ્યું હતું। ગાયકવાડ સરકાર જ્યારે વિદ્યમાન હતી ત્યારે આ ગણપતિ મંદિરની સ્થાપના થયેલી છે અને વર્ષોથી અહીં આગળ ગણેશ યાદ થાય છે, ઉત્સવ થાય છે। શ્રી લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં ચાલુ કરી એ પહેલાં પાટણમાં શરૂ થઈ ગયેલી, ભદ્ર વિસ્તારમાં રહેતા મરાઠી પરિવારો ગજાનન મંડળીમાં પણ ઉત્સવ કરે છે અને ચાલુ સાલે અમારા એક્સ મામલતદાર જેવી રાવલ સાહેબ 2002-2007 દરમિયાન હતા અને એમણે એમના કાર્યકાળ દરમિયાન પદ્ધરના ખર્ચે આ નાનું મંદિર હતું એને બહુ મોટું વિદ્યમાન કર્યું અને આજે પોતે ગણેશ યાગ કરી રહ્યા છે અને અમારું અહોભાગ્ય છે કે અમને આમાં નિમિત્ત વર્ષોથી બનાવેલા છે। ધન્યવાદ। વિઘ્નહર્તા ગણેશજીના જન્મદિનને લઈ શહેરના હિંગડા ચાચર ચોકમાં આવેલ ગણપતિની પોળ ખાતે ગણપતિ દાદાનું અતિ પ્રાચીન મંદિરમાં આર્ટિફિશિયલ ફૂલો અને ગણેશજીને સુંદર ફૂલોની આંગીથી સુશોભિત કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગણેશ ચતુર્થીને લઈ ગણપતિ દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને તેઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે સ્થાનિક પૂજારીએ ગણપતિ દાદાના ઐતિહાસિકતાનું વર્ણન કરી તેઓ ચમત્કારિક હોવાનું પણ જણાવ્યું હતું। સાધારણ સુખ ચોથ ગણેશ ચતુર્થી ગણપતિ પાટણની અંદર ઇન્દ્રા ટકર ગણપતિની ફૂલમાં આવેલું છે। સમય 1800 વર્ષ જૂનું છે, દર્શન માટે ખુલ્લું છે, દર્શન માટે મેળો છે નહીં। પાટણ પાલિકા દ્વારા છેલ્લા 11 વર્ષથી રાજમહેલ કા રાજા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે, ત્યારે ચાલુ સાલે ગણેશ મહોત્સવનું પાલિકા બજારના વેપારીઓના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું છે। આ ગણેશ મહોત્સવ દરમિયાન 5 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે ગણેશ ચતુર્થીના શુભ દિને પાલિકા બજાર ખાતે ગણપતિની મૂર્તિ બિરાજમાન કરી હતી અને વેપારીઓ દ્વારા ગણપતિની આરતી પ્રસાદનો લાભ લીધો હતો। પાલિકા બજાર દેવદર્શન રાજમહેલના રાજા 11મું વર્ષ દરેક વેપારી મિત્રો સાથે મળીને 11મું વર્ષ મનાવીએ છીએ, તો પાટણની દરેક ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે રાજમહેલના રાજા સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાના કારણે દરેકે માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, એ સાથે દર્શન કરવા અને દરેકે દર્શનનો સાંજે 7:30-8 વાગે જે આરતીનો સમય છે રેગ્યુલર એ આરતીનો લાભ લેવો। ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ દાદાનો જન્મદિવસ આવતો હોવાથી તેને ગણેશ ચતુર્થી તરીકે પણ સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવતો હોય છે, ત્યારે પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીને લઈ શહેરના હિંગડા ચાચર ચોક ખાતે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ લેવા માટે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે ચાલુ સાલે ગણેશજીની મૂર્તિનું વેચાણ કરતા દેવી પૂજક સમાજના વેપારીઓમાં પણ જાગૃતતા આવતા તેઓ દ્વારા પણ તેઓની લારીઓમાં પીઓપીની મૂર્તિની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વેચાણ અર્થે મૂકવામાં આવી હતી। ત્યારે ભૂરાભાઈ પટણીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા અને પર્યાવરણની જાળવણી થાય તેવા શુભ આશયથી ચાલુ સાલે દેવી પૂજક સમાજના વેપારીઓ દ્વારા મોટાભાગે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું જણાવી પર્યાવરણની સુરક્ષા માટે ભાવિક ભક્તોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવા પણ આહ્વાન કર્યું હતું। દર સાલ અમે લોકો ગણપતિ ઉત્સવની અંદર પરંતુ લોકો એનાથી આકર્ષાતા નહોતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને
आज गुजरात भर की अंदर पीओपी मूर्ति ने गीतांजलि आपी दीधी है। अतारे अमे इको फ्रेंडली एट के माटी की मूर्ति धूम वेचाण चालू थी रही है। माटी की मूर्ति तरफ लोग आकर्षाए एट्ला पर्यावरण ने ध्यान में राखी गुजरात राज्य की अंदर दरेक जगह माटी मूर्ति धूम वेचाण चालू थी गयु। पाटण शहर में वसता मारवाड़ी समाज लोग में आम तो होली और धुड़ेटी महात्म्य वधारे हो, परंतु आ मारवाड़ी समाज में पुत्रवधु महाराष्ट्रीयन लावता आ परिवारों छेल्ला 32 वर्षथी गणपति दादा की स्थापना पोताना निवासस्थाने करता आव्या छे। त्यारे पाटण शहेरना जूनागंज बजार विस्तार में रहता मारवाड़ी समाजना परिवारों द्वारा गणेश चतुर्थी ने लई इको फ्रेंडली मूर्तिओ खरीदवा आवता गणपति बाप्पा मोरियाना नाद साथे समग्र वातावरण गणेशमय बनावी दीधुं हतुं। त्यारे आ मूर्तिओने पोताना विस्तारमां लई जता कुमकुम तिलक अने चोखाथी भक्ति आस्था साथे गणपति दादा ने वधावी शास्त्रोक्त विधि विधान थी गणपति दादा की स्थापना करी हती। त्यारबाद गणपति दादा की आरती उतारी गणपति दादा की आरती दर्शन नो अनेरो लावो लई भाविक भक्तोए धन्यता अनुभवी हती। आ प्रसंगे शुभम जोशीए छेल्ला 32 वर्ष थी गणपति दादा की स्थापना कराती होवानुं जणावी गणपति दादा आजना शुभ प्रसंगे भारतभरना लोकोनी मनोकामना पूर्ण करी देशभरमांथी कोरोनानी महामारी ने निस्त नाबूद करे तेवी पण आशा व्यक्त करी हती। गणपति दादा ने छेल्ला 32 वर्ष थी अमे अमारा घरे गणपति जी नी स्थापना करीए छीए अने गणपति जी ने आजना शुभ दिवसे मनोकामना करीशुं के बधा उपर तेमना आशीर्वाद सदाय बने। पाटण शहेरमां गणेश चतुर्थी ने लई एक गणेशना भक्त द्वारा गणेश जी नी वेशभूषा धारण करी समग्र शहेरमां एक्टिवा पर शहेरीजनोने दर्शन आपवा निकळता आकर्षणनुं केन्द्र बन्या हता। शहेरना हिंगळा चाचा चौकमां वेशभूषा धारण करीने गणपति दादा आवी पहोंचता गणपति दादा नी मूर्ति खरीदवा आवेला भाविक भक्तोने आशीर्वाद आपता तेओ धन्य बन्या हता। आम समग्र शहेरमां गणपति दादा नी वेशभूषा धारण करीने आ ईसमे सौ नगरजनोने आशीर्वाद आपी अनोखी रीते गणेश चतुर्थी नी उजवणी करी हती। पाटण शहેરમાં 144 વર્ષથી યોજાતા એશિયાના સૌથી જૂના ગણેશ ઉત્સવનો આજે ગણેશ ચતુર્થીના દિવસે પારંપરિક ઢબે પ્રારંભ થયો છે। પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ભદ્ર વિસ્તારમાં આવેલ ગણેશવાણીમાં સંપૂર્ણ પારંપરિક અને વૈદિક પદ્ધતિથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી। ત્યારે આજે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગણપતિ દાદાની મૂર્તિને પાલખીમાં બિરાજિત કરી નિજ મંદિરે લાવવામાં આવી હતી, જ્યાં શુભ મુહૂર્તમાં મંદિર ખાતે વિધિ વિધાન સાથે વિઘ્નહર્તાની મૂર્તિની સ્થાપના કરાઈ હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રીયન પરિવારોએ ગજાનનની પૂજા આરતી કરી આ ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો। ઉલ્લેખનીય છે કે પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઉજવાતા ગણેશ ઉત્સવની વિશેષતા એ છે કે દર વર્ષે માટીમાંથી જે મૂર્તિ બનાવવામાં આવે છે તેમાં જૂની મૂર્તિના વિસર્જન વખતે માટીના અંશ લેવામાં આવે છે અને ત્યારબાદ નવીન બનાવાતી મૂર્તિને માટીમાં ભેળવી કલાત્મક મૂર્તિ તૈયાર કરાય છે, જેમાં માત્ર વોટર કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે અને વર્ષોથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ નિર્માણ કરાતા હોવાનું પણ જણાવ્યું હતું। ગજાનન મંડળી આજે 144મો ગણેશ ઉત્સવ ભારત સરકાર, ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસનની ગાઈડલાઈન મુજબ કોવિડ-19ની માસ્ક વગેરે પહેરી અને આ ઉત્સવનું આયોજન કરેલ છે। આ ઉત્સવ 144 વર્ષથી ઉજવવામાં આવે છે। આ ઉત્સવ એ એશિયાનો સૌથી જૂનામાં જૂનો ઉત્સવ છે। લોકમાન્ય તિલકે 1893ની અંદર ઉત્સવ શરૂ કર્યો હતો ગણેશ ઉત્સવ। એ પહેલાં એટલે કે 1878માં અહીં પાટણના વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ આ ગણેશ ઉત્સવની સ્થાપના કરેલી હતી અને 144 વર્ષથી માટીની જ મૂર્તિ બનાવવામાં આવે છે અને જે માટીની મૂર્તિ આજે જે બનાવવામાં આવે છે એનું જે વિસર્જન કરવામાં આવે છે એ વખતે થોડી માટી લઈ લેવામાં આવે છે અને બીજા વર્ષે એ માટી બીજી મૂર્તિનું સર્જન કરે થાય છે ત્યારે એમાં એડ કરવામાં આવે છે। એટલે કે 144 વર્ષ પહેલાંની જે માટી હતી એના અંશ પણ આજે આ મૂર્તિમાં આવેલ છે। આ મૂર્તિ
जे 144 वर्ष पहला जे मेजरमेंट अने मापथी तैयार करवामां आवेली एज मेजरमेंट अने मापथी तैयार करवामां आवे छे। मूर्ति लगभग पूणा 2 फूटनी बनावामां आवे छे अने आ मूर्ति वडोदरानी अंदर ओलाटकर ना त्यां बनावामां आवे छे। आ मूर्तिनी माटी એ મહારાષ્ટ્રમાંથી પેણમાંથી લાવવામાં આવે છે અને એ માટીની મૂર્તિમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે અને આ મૂર્તિની અંદર જે કલર વપરાય છે એ ઓઇલ કલર ઓઇલ પેન્ટ નથી વપરાતો પણ નેચરલ કલર વપરાય છે। આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીનું પર્વ હોય પાટણ શહેરના ફૂલ બજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો અને દરેક ફૂલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો। ચાલુ દિવસમાં 5 કે 10 રૂપિયામાં મળતા ફૂલોના ભાવ આજે 20 થી 30 રૂપિયાની આસપાસ થઈ ગયો હતો। તેમ છતાં ફૂલ બજારમાં ફૂલ ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી। બંને ધાર્મિક ઉત્સવ હોય શ્રદ્ધાળુઓએ ભગવાનને વિભિન્ન ફૂલો અર્પણ કરી ધાર્મિક જ્યોત જગાવી હતી। કેટલા ભાવ છે? ભાવના તો જે હોય એનાથી થોડાક 20-30 રૂપિયા વધારે હોય, ફૂલ આવે એટલે એના કારણે। પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ચતુર દિવસ ગણેશોત્સવનો પ્રારંભ કરાયો હતો। નિગુણ નિરાકાર અને સગુણ સાકારનું વિરાટ દર્શન એટલે ગણપતિ દાદા, જેમને એક દંતાય ગૌરી સુતાય વક્રતુંડાય વિઘ્નહર્તાથી સંબોધન કરાય છે, તેવા ગણેશજીનું સ્થાપન આજરોજ ઢોલ નગારા અબિલ ગુલાલ સાથે કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સના સ્ટાફ પરિવારે દાદાને નીચ સ્થાને બિરાજમાન કર્યા હતા। ગણેશ સ્થાપન બાદ દાદાની આત્મીય ભાવ સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે આરતી ઉતારી હતી। આ પ્રસંગે લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સુંદર ગણપતિ દાદાનો ડાન્સ રજૂ કરી ગણેશોત્સવમય વાતાવરણ બનાવી દીધું હતું। સાથે સાથે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપ્પા સુપરસ્ટાર પ્રસાદમાં શીરો ગણપતિ બાપ્પા હીરોના જય ઘોષ કરાયા હતા। આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર અમિતભાઈ પટેલ, પ્રમુખ દીનાબેન પટેલ, ડાયરેક્ટર એલ.કે. પટેલ સહિતના ઉપસ્થિત રહી ગણેશોત્સવ કાર્યક્રમના સહભાગી બન્યા હતા અને અંતે વિદ્યાર્થીઓમાં પ્રસાદનું વિતરણ કરાયું હતું। પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કેટલાક ઈસમો દ્વારા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની બૂમરાળ ઉઠવા પામી છે, ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા ચોક્કસ બાતમીના આધારે આવા ભેળસેળિયા તત્વોને ત્યાં ઓચિંતી રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। ગુરુવારના રોજ અમદાવાદ ઘાટોડિયા વિસ્તારમાં રહેતા અને M4U ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસ નામની કંપનીના પ્રોપરાઇટર હિરેનભાઈ મુકેશભાઈ પટેલે પોતાની કંપનીની ડુપ્લિકેટ વસ્તુઓનું પાટણ શહેરમાં વેચાણ થતું હોવાની મળેલી હકીકતના આધારે ગુરુવારના રોજ આ બાબતે ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચને અવગત કરી પાટણ ખાતે આવી પાટણ બી ડિવિઝન પોલીસને સાથે રાખી પાટણ શહેરના ઊંઝા રોડ પર આવેલ દર્શન ગોડાઉનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં કાકા સોપારીના પ્લાસ્ટિકના પેકિંગ મોટી માત્રામાં મળી આવતા અને ગોડાઉનમાં હાજર વ્યક્તિની પૂછપરછ કરતા આ ડુપ્લિકેટ વસ્તુઓનો જથ્થો ગોડાઉનના માલિક અને પાટણ શહેરની કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા પટેલ હિતેશ જયંતિભાઈનો હોવાનું જણાવતા સ્થળ પરથી કાકાના મસાલા પેકિંગ કરેલ કુલ નંગ 5,280 તેમજ અન્ય સાધન સામગ્રી મળી અંદાજિત રૂપિયા 3,12,200 મુદ્દામાલ હસ્તગત કરી હિતેશ જયંતિભાઈ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। ગોડાઉનમાં તપાસ દરમિયાન મળી આવેલ મુદ્દામાલમાં કાકાની સોપારી બ્રાન્ડની ડુપ્લિકેટ રેપરવાળા પાઉચ, કાકાની સોપારીના તૈયાર મસાલાના તમાકુ તથા ચૂના સાથેના પ્લાસ્ટિકની કોથળીમાં પેકિંગ પાઉચ નંગ 224, કોથળીમાં કુલ 22 નંગ તૈયાર મસાલા, એક કોથળીમાં તેવી 20-20 કોથળીઓ એક મોટી પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલ છે, જે એક મોટી પ્લાસ્ટિકની કોથળીની કિંમત રૂપિયા 2,500 તેને 12 કોથળીઓના કુલ કિંમત રૂપિયા 30,000 સહિત કાકાની સોપારી બ્રાન્ડની સોપારીના પેકિંગ પાઉચ મળી કુલ કિંમત 3,12,200 મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કેમિસ્ટ્રી વિભાગમાં પણ પ્રથમ વખત રસાયણશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા 5 દિવસ માટે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે।
યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં પ્રથમવાર આયોજિત આ ગણેશ મહોત્સવ અંતર્ગત ડિપાર્ટમેન્ટના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિ દાદાની માટીની બનાવેલી મૂર્તિ લાવીને અબીલ ગુલાલની છોડો વચ્ચે યુનિવર્સિટીના મેઇન ગેટથી કેમિસ્ટ્રી વિભાગ સુધી ભવ્ય વરઘોડાનું આયોજન કરીને કેમિસ્ટ્રી વિભાગમાં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓ દ્વારા બંને ટાઈમ આરતી તેમજ પાંચેય દિવસ અખંડ જ્યોતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે વિભાગના અધ્યક્ષ ડોક્ટર સંગીતા શર્મા તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડોક્ટર કે પટેલ વગેરેએ હાજરી આપીને દાદાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. કોરોના મહામારીમાં રાહત મળતા આ વર્ષે પાટણમાં વિવિધ વિસ્તારોમાં ધામધૂમપૂર્વક ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે ગણેશ મહોત્સવના આયોજન કરાયા છે. ગણેશ ચતુર્થી પ્રસંગે વિવિધ ગણેશ મંદિરો ખાતે ભાવિકો દ્વારા ભગવાન ગણેશજીની આરતી પૂજા કરવામાં આવી હતી. ઓમ નમઃ શિવાય બાદ હવે જય ગણેશનો નાદ ગુંજતો થયો છે. આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિત્તે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિવિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 110 વર્ષ પુરાણું મંદિર છે, જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા, જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા. જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી અને આ પ્રથા આજે પણ દર વર્ષની જેમ જાળવી રાખીને મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અચૂકપણે આપવામાં આવે છે. દર વર્ષે 6 દિવસ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે. દર વર્ષે મહાકાય મૂર્તિ લવાય છે, જેની જગ્યાએ આ વર્ષે માટીની નાની પ્રતિમા લાવીને મંદિરમાં જ તેનું પૂજન કરવામાં આવ્યું હતું. બાકીના યજ્ઞ અને પૂજા સીમિત વ્યક્તિઓની હાજરીમાં કરવામાં આવ્યા હતા. મહેસાણાની અંદર જ્યારે ગણપતિ દાદાની સ્થાપના થઈ એ વખતથી અહીંયા આગળ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ગણપતિ દાદાની અસીમ કૃપા મહેસાણાની જનતા ઉપર છે. સયાજીરાવ ગાયકવાડે આ મંદિર બની આપ્યું એવો ઇતિહાસ છે. એના પહેલાં પણ અમારા સંત આવ્યા હતા નિરંજનદાસ બાપુ, એમણે જમીન ખરીદીને મંદિર બનાવ્યું, પણ નાનું પડ્યું એટલે સયાજીરાવ ગાયકવાડની સરકાર આવી, પછી એમણે મંદિર અને રાજમહેલ સાથે બનાવ્યો. મંદિરનું કાર્ય પણ સંપન્ન થયું અને રાજમહેલનું કાર્ય પણ સંપન્ન થયું. એ વખતથી સયાજીરાવ ગાયકવાડે ગાર્ડ ઓફ ઓનર આપવાનું સારું શરૂઆત કર્યું. એ જ પરંપરા તર હાલની સરકાર નિભાવે છે. છેલ્લા 6 મહિનાથી સિદ્ધપુર ચોકડીની બાજુમાં આવેલ ગીતાંજલિ જવાના રોડ પર પાણી ભરાઈ રહે છે અને આજે છેલ્લા 2 દિવસથી વરસાદી પાણી ભરાઈ રહેતા રસ્તા પરની અવરજવર બંધ થઈ જવા પામી હતી. છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી ભરાઈ રહે છે ત્યારે આ વિસ્તારમાં તેમજ સરદાર કોમ્પ્લેક્સમાં વરસાદી માહોલ જેવું જ રોજેરોજ વાતાવરણ જોવા મળતું હોય છે. ત્યારે તે દિવસથી વરસાદ પડતા રોડ રસ્તા પર ખાડા પડી ગયા હતા ત્યારે રાહદારીઓ પણ આ રસ્તા પર અવરજવર બંધ કરી દીધી હતી અને આ રસ્તા પર સરકારી ઓફિસ આવેલી છે. અહીંયા બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પાટણ જિલ્લા માહિતી કચેરી આવેલી છે અને પબ્લિકને કોરોનાની રસી લેવા જવા માટે અર્બન હેલ્થ સેન્ટર પણ આવેલું છે. આ રસ્તા પર કેટલાય સરકારી કર્મચારીઓ અવરજવર કરે છે અને આંખ આડા કાન કરીને જતા રહે છે ત્યારે નગરપાલિકા પણ આ રસ્તો ચાલુ કરવાની તકલીફ લેતી નથી. ત્યારે ગીતાંજલિ સોસાયટીના રહીશ ગફુરભાઈએ જણાવ્યું હતું કે આ રસ્તો ઘણા સમયથી બંધ હાલતમાં છે અને આ વિસ્તારમાં ઘણી સરકારી ઓફિસો આવેલી છે. ત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ત્યારે અમારે છોકરાઓને કઈ રીતના અવરજવર કરવી તે પણ એક મુશ્કેલી છે. તો સત્વરે આ રસ્તા પર વહેતું ગટરના પાણી સહિત વરસાદી પાણીનો નિકાલ સત્વરે થાય તેવી પાલિકા પાસે આશા વ્યક્ત કરી હતી. અકુરભાઈ નવાણો નિર્માણ ગીતાંજલિની અંદર રહું છું. સોસાયટીની અંદર બાજુ સ્ટેશન છે, આરોગ્ય કેન્દ્ર છે, ગ્રાહક સુરક્ષાની ઓફિસ છે, રસી લેવાવાળા આવે છે, તો પાણી નથી આવે, પાણી નથી જાય છે. છેલ્લા 6 મહિનાથી તો બરાબર છે પણ આજે વનથી આવી તકલીફ છે. પાણી નહીં, તમે જુઓ કેવું બધું પાણી હોય છે અને અમારા બાળકોને જોવું હોય સ્કૂલોની અંદર તો આ બાળકો આની અંદરથી નીકળે છે ને આવે છે ને જાય છે. બીમારીઓનો પ્રશ્ન બહુ રહે છે પણ કોઈ પણ તંત્ર અમે ધ્યાન આપતું નથી, આવે છે ને જોઈએ અને જાય છે. એટલે અમારી નમ્ર વિનંતી એવી છે
કે નગરપાલિકાને આમે થોડું ધ્યાન આપો, રૂબરૂ આવીને તમે જુઓ, એમ તમને ખ્યાલ ના હોય તો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં તાજેતરમાં યુનિવર્સિટી ખાતે યોજાયેલા વિવિધ વિભાગોના ઓપન ઇન્ટરવ્યૂના કવર ખોલવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો અને વિજયનગર કોડિયાવાડાની બીએડ કોલેજની પ્રવેશ પ્રક્રિયા અટકાવવાનો આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુરુવારના રોજ કુલપતિ ડોક્ટર જેજે વોરાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ગતરોજ વિજયનગર તાલુકામાં આવેલી યુનિવર્સિટી સંલગ્ન કોડિયાવાડા બીએડ કોલેજ દુકાનોમાં ચાલતી હોવાનો કારોબારી સભ્ય હરેશભાઈ ચૌધરીની તપાસ દરમિયાન ઘટસ્ફોટ થતાં આ કારોબારી સમિતિની બેઠકમાં આ બીએડ કોલેજની પ્રવેશ પ્રક્રિયા અટકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવાતી અને માત્ર કાગળ પર જ દારૂબંધી જોવા મળી રહી છે, પરંતુ હકીકતમાં પાટણ શહેર સહિત જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે સાંતલપુરના નવા જાખુત્રા ગામે ચાલતા દારૂના વેપલાને બંધ કરાવવા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે આ અંગેની જાણ બુટલેગરોને થતાં તેઓના ઘરે આવી ધારદાર હથિયાર વડે હુમલો કરી વૃદ્ધ પતિ પત્નીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ પાટણ જિલ્લામાં બુટલેગરો બેફામ બનતા પોલીસ લોકોની રક્ષા કરવાને બદલે બુટલેગરો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતા પોલીસની કામગીરી સામે પણ શંકા ઊભી થવા પામી છે. ફરિયાદીએ લેખિત ફરિયાદ આપવા છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતા પોલીસની કામગીરીની શંકાના દાયરામાં જોવા મળી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જૈન ધર્મના મહાપર્વ ગણાતા પર્વાધિરાજ પર્યુષણની આજે પૂર્ણાહુતિ થઈ છે. પર્યુષણના અંતિમ દિવસને જૈન લોકો સંવત્સરીના નામથી ઓળખે છે. આ દિવસ જૈન લોકો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે વિવિધ જૈન મંદિરોમાં જૈન સાધુ મહંતો દ્વારા લોકોને 12 સૂત્ર નામક ગ્રંથનું વચનામૃત આપે છે અને તેનું વાંચન કરીને લોકોને ધર્મનો ઉપદેશ આપે છે. આ દિવસે જૈન સમાજના લોકો અહિંસા, શાંતિ, પ્રેમ, દયા, ક્ષમા વગેરેનું પાલન કરે છે અને બને તેટલા ધાર્મિક પ્રવૃત્તિઓમાં લીન રહે છે અને તેથી આજે પાટણ શહેર સહિત વિવિધ જિનાલયોમાં લોકોએ ભગવાન મહાવીરની પૂજા અર્ચના કરીને લોકોએ ધર્મમય દિવસ ગાળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે નગીનભાઈ પૌષટ શાળા અને સાગર ઉપાશ્રય સહિત ત્રિસુતિક જૈન મહાસંઘમાં મુનિ ભગવંતોએ પર્યુષણ પર્વમાં તપ અઠ્ઠાઈ કરનાર શ્રાવક શ્રાવિકોને વ્રત તપ છોડાવ્યા હતા અને જાણે અજાણે કોઈની લાગણી દુભાઈ હોય તો મિચ્છામી દુકડમ પાઠવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આજે ગણેશ ચતુર્થીનો મંગલકારી દિવસ. પાટણ સહિત દેશભરમાં ગણેશ ભક્તિ છલકી ઉઠી. ઠેર ઠેર ગણેશ સવારીઓ નીકળી તો મોહલ્લા પોળોમાં થયું ગણેશ સ્થાપન. પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા 144મો ગણેશ ઉત્સવનું કરાયું આયોજન. ગણપતિ બાપાની પૂજા વિધિ બાદ પાલખીમાં નીકળી સવારી. ભારતભરમાં સૌ પ્રથમ પાટણના ગણેશવાડી ખાતે ગણેશજીની કરાઈ હતી સ્થાપના. જૈન ધર્મના પર્યુષણનો આજે અંતિમ દિવસ. પર્યુષણના પૂર્ણાહુતિ પ્રસંગે ઉજવાયું સંવત્સરી પર્વ. જૈન મંદિરોમાં થયું ધાર્મિક ગ્રંથોનું વાંચન. લોકોએ એકબીજાને પાઠવ્યા મિચ્છામી દુકડમ.
સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.